યાત્રા એકદમ સફળ છે. તમે લોકોનો રિસ્પોન્સ જોઈ શકો છો, અમારા કેમેરામેન બધા વિઝ્યુઅલ્સ બતાવી શકે છે. જેમણે પોતાની બહેન ગુમાવી એ દીકરી અમારી સાથે જોડાયેલી છે, એનો ભાઈ અમારી સાથે જોડાયેલા છે. વખતો વખત અગ્નિકાંડ, મોરબીકાંડ, હરડીકાંડના પીડિતો અને અન્ય ઘટનાના પીડિતો એ સતત અમારી સાથે જોડાતા રહે છે. માગણી સ્પષ્ટ છે કે પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને 1 કરોડ પીડિતોને વળતર મળે. વિધાનસભાનું સત્ર ચાલુ છે, મુખ્યમંત્રી ઉભા થાય અને મંચ ઉપરથી જાહેરાત કરે એ બાબતની જે પીડિતોની લાગણી અને માગણી છે. આજના દિવસનો કાર્યક્રમ શું છે જિજ્ઞેશભાઈ? આજે અમે અમદાવાદ શહેરમાં ચાલીશું, લોકસંપર્ક કરીશું, લોકો અમારી યાત્રામાં જોડાશે. ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના સાથીઓ દ્વારા, પીડિત પરિવારો દ્વારા અમારી મુલાકાત કરવામાં આવશે. સાંજે ગાંધી આશ્રમ પહોંચીશું અને આવતીકાલે સવારે ગાંધી આશ્રમથી જુંડાલ ગાંધીનગર સુધી જઈશું અને સાંજે ચાંદખેડામાં અમારી સંવિધાન સભા છે પીડિતોને ન્યાય મળેના માટે.